ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ગીર જંગલ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સમઢિયાળા, ડેસર સહિતના ગામોમાં વરસાદ થયો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગીરનું વધુ એક વિસ્તાર ઉનાના દ્રશ્યો આપ જુઓ કે ભારે વરસાદ જોવા મળ્યો છે અને ખેડૂતોને જે જરૂરી હતો પાકને હાલમાં પિયત ન કરવી પડે તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા થયા. અનેક વિસ્તારોની અંદર પાણી પણ વહેતા થયા. લાંબા વિરામ બાદ સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે. સુરતમાં ભારે બફારા અને ઉકળાટ વચ્ચે સવારથી જ મેઘો મંડાયો હતો. સુરતના વિવિધ વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા. વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, ઉધના સહિતના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો. ધીમી ધારે વરસાદ પડતા લોકોને બફારાથી છુટકારો મળ્યો. રોડ ભીના થતા ઠંડક ફેલાઈ ગઈ હતી. વરસાદને લઈને નવરાત્રી આયોજક ચિંતામાં મુકાઈ ગયા તો સુરતમાં વરસાદી ઝાપટાથી પાણી પણ ભરાયા. સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા. રોડની એક બાજુ રોડ ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. રસ્તામાં ખાડો હોવાથી લોકો ધીમી ગતિએ વાહનો હંકારતા નજરે પડ્યા. અહીં ગટરો સાફ ન થતા સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યો. આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની રી એન્ટ્રી થઈ. વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો, જેને લઈને થોડા સમય માટે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ગઈકાલે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલધા અને અસ્ટોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વલસાડની સાથે ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વરસી રહેલા વરસાદે ડાંગરના પાક માટે અનુકૂળ હોવાથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. 3 દિવસ બાદ વરસાદનો ફરી શરૂ થશે મોટો રાઉન્ડ. 8-8 ઇંચ વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. હવે ભાદરવાના તડકામાં જનતા શેકાઈ રહી છે. ભારે તાપ અને બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે. 3 દિવસ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વરી યાદવે આગાહી કરી કે આગામી 25-26-27 સપ્ટેમ્બરે વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી રહેશે. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 42% વધુ વરસાદ નોંધાયો, જ્યારે ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 68% વધુ વરસાદ નોંધાયો. તો હવામાન નિષ્ણાત અંબાલાલે કહ્યું છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. નવરાત્રીમાં પણ મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે. અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, પવન પણ ફૂંકાશે. 10-13 ઓક્ટોબર વચ્ચે સિસ્ટમ બની રહી છે, જેના કારણે ચક્રવાત બનવાની શક્યતા છે. શરદ પૂનમમાં પણ હવામાનમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. ઠંડીને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે લાનીનોની અસરથી ઠંડી ભૂક્કા બોલાવશે. 3 ડિસેમ્બરથી જ ઠંડીની શરૂઆત થઈ જશે. હિમવર્ષાની પણ આગાહી કરી. લાનીનોની અસરને કારણે માર્ચ મહિના સુધી ઠંડી પડશે. અને સમાચાર પર નજર કરીએ. નવસારીમાં આદમખોર દીપડો લોકોની પાછળ શ્વાનની માફક દોડ્યો, એક મહિલા પર ચડી ગયો. નવસારી બારડોલી રોડ પર આવેલા નસીલપુર ગામ પાસે 2 દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ થયેલા દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો હતો. જે તે સમયે વન વિભાગની ટીમ આખી રાત દોડધામ કરી હતી, પરંતુ ઘાયલ દીપડાનું રેસ્ક્યુ કરવામાં નિષ્ફળતા મળી હતી. 2 દિવસ પહેલા બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે સીસીટીવી હાલ સામે આવ્યા છે. જેમાં એક ઘર નજીક દીપડો 5-6 લોકોની પાછળ શ્વાનની માફક દોડી હુમલાનો પ્રયાસ કરતો જોવા મળે છે. ઘાયલ દીપડો વધુ ખૂંખાર બની જાય છે. આ વાત નવસારીના એક સીસીટીવીએ સાચી ઠેરવી. 2 દિવસ અગાઉ નસીલપુર ગામમાં અકસ્માતમાં ઘાયલ દીપડાએ મચાવેલા આતંકના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીમાં જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. નસીલપુર ગામમાં 2 દિવસ પહેલા રોડ અકસ્માતમાં એક દીપડો ઘાયલ થયો હતો. જો કે ઘાયલ થયા બાદ દીપડાએ કેટલાક લોકો પર હિંસક હુમલો કર્યો. ગામના ઇમ્તિયાજ રાઉતના ઘર આંગણે લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે. દીપડો ઘાયલ થયા બાદ ખૂંખાર બન્યો હતો અને બચવા માટે આમતેમ દોડી રહ્યો હતો, ત્યારે ઇમ્તિયાજના ઘરમાં ઘૂસી ગયો હતો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે દીપડો પાછળ પડતા ગામ લોકો પણ જીવ બચાવી ઘરમાં ઘૂસી જાય છે અને પાછળ ઘાયલ દીપડો દોટ લગાવી રહ્યો છે. આગળ 5 લોકો છે અને પાછળ ખૂંખાર દીપડો. આ સીસીટીવી સામે આવ્યા બાદ નસીલપુર ગામના સ્થાનિકોના મતે ગામની જ એક યુવતી જીનલ પટેલ પાછળ દીપડાએ દોટ લગાવી હતી.
જો કે ફર્શ સપાટ હોવાથી દીપડો ફસડાઈ પડ્યો અને એક બાઇક સાથે અથડાયો હતો. દીપડો મોપેડ સાથે અથડાયા બાદ નીચે પટકાયો અને યુવતી જિનલ પટેલ માંડ માંડ બચી ગઈ હતી. આ બનાવમાં યુવતી જિનલ પટેલના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જો કે આ બનાવ બે દિવસ પહેલાનો છે, પરંતુ નસીલપુર ગામના રહીશોના જીવ હજુ પણ તાળવે ચોંટેલા છે, કારણ કે ઘાયલ થયા બાદ ખૂંખાર થયેલો દીપડો હજુ પણ પાંજરે પુરાયો નથી. બે દિવસ પહેલા ગામમાં રોડ ક્રોસ કરતી વખતે દીપડો કાર સાથે અથડાયો હતો અને ગંભીર રીતે ઘવાયા બાદ રોડ પર તરફડિયા પણ મારતો હતો. અકસ્માત થતા લોકોના ટોળા પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા, જ્યાં દીપડાએ જીવ બચાવવા દોડધામ કરતા એક યુવતી ઘાયલ થઈ હતી. માઉન્ટ આબુમાં એક સાથે 4 રીંછ જોવા મળ્યા છે. રીંછ એકલું નહીં પણ ટોળામાં ફરવા ચાલ્યું. પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક બે નહીં પણ એક સાથે 4 રીંછ જોવા મળ્યા. દિલવાડા જવાના માર્ગ પર રીંછના ટોળાની લટાર જોવા મળી. રીંછનું ટોળું રોડ પાસે આવ્યું હતું. તે સમયે એક ગુજરાતી પ્રવાસીએ રીંછના ટોળાને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું હતું. ગુજરાતી પ્રવાસીએ કાર ઊભી રાખીને આ ટોળાને કેમેરામાં કેદ કર્યું હતું. જો કે આ રીંછનું ટોળું રોડ પસાર કરીને જંગલ તરફ જતું રહ્યું હતું, પરંતુ રીંછ રોડ પર આવી ચડતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. દાહોદમાં શાળાનો આચાર્ય બન્યો હેવાન, દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતી વખતે કરી હત્યા. દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતનો ભેદ ઉકેલાયો છે. શાળાના હેવાન આચાર્યએ જ બાળકીની હત્યા કર્યાનો ખુલાસો થયો. 19 સપ્ટેમ્બરે 6 વર્ષની બાળકીનો શાળામાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. આ મુદ્દે પરિવારે હોબાળો મચાવ્યો. પીએમ રિપોર્ટના આધારે બાળકીની હત્યા થયાનો ખુલાસો થયો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા શાળાનો આચાર્ય ગોવિંદ જ હત્યારો નીકળ્યો. પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી તપાસમાં ખુલાસો થયો છે કે બાળકીને શાળાએ મૂકવા તેમની માતા રોડ ઉપર ઊભી હતી, ત્યારે શાળાના આચાર્ય ગોવિંદ કાર લઈને ત્યાંથી નીકળતા બાળકીની માતાએ આચાર્ય પર ભરોસો મૂકી કાર ઊભી રાખવાની અને બાળકીને તેની સાથે સ્કૂલે મોકલી હતી. દરમિયાન બાળકીને એકલી જોઈ હવસખોર ગોવિંદ નટની નિયત બગડી અને કારને વાવરુ જગ્યાએ લઈ ગયા. કાળી ફિલ્મવાળી કારમાં જ બાળકી પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન બાળકીએ બચાવવા માટે બૂમાબૂમ કરતા આચાર્યે બાળકીને ચૂપ કરવા ગળું દબાવ્યું, જેથી બાળકીનું મોત થયું. બાદમાં કોઈને જાણ ન થાય તે માટે આચાર્યએ કારને શાળાએ પાર્ક કરી દીધી હતી, જોકે આચાર્યનો ભાંડો ફૂટી ગયો. અમદાવાદના બોપલના બિલ્ડરે હોટલમાં મચાવી છે ધમાલ. અમદાવાદમાં લુખાવાનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. હવે બિલ્ડરો બેફામ બની રહ્યા છે. બોપલના બિલ્ડરના પુત્રના કારનામા હજુ તાજા છે. ત્યાં વધુ એક બોપલના બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ એક હોટલમાં પહોંચીને ધમાલ મચાવી. ઉપેન્દ્રસિંહ ચાવડાએ SJ હાઈવે પર આવેલી હોટલમાં પહોંચ્યા. અહીં હોટલમાં કોઈ બાબતે મારામારી થતા હોટલમાં જમતા ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ. લોકોની મજા બગડી ગઈ હતી. હોટલમાં ઉહાપો મચી ગયો હતો. હોટલમાં આવીને લાફાવાડી કરતા લોકો ડરી ગયા હતા. હોટલને બાન મળે તા માહોલ તંગ બની ગયો. આ અંગેની હોટલ માલિકે પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ આ પહેલા પણ બોપલમાં ફાયરિંગ કર્યું હતું, ત્યારે વધુ એક કારનામા બાદ પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ છે. જામનગરમાં ટ્રાવેલ સંચાલકનું અપહરણ કરી 6 ઇસમે માર માર્યો. જામનગર નજીક બાયપાસ રોડ પર ટ્રાવેલ સંચાલકનું અપહરણ કરી 6 ઇસમે માર માર્યો. ટ્રાવેલ સંચાલક દુર્ગેશ પોતાના મિત્ર પ્રતાપસિંહ સાથે જામનગર નજીક હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલમાં જમવા માટે ગયા, જ્યાં ભારે ટ્રાફિક હોવાથી જમવાનું મોડું આવતા હોટલના કાઉન્ટર પર બેઠેલા પાલાભાઈ ઝાપડા સાથે ફરિયાદી યુવાન દુર્ગેશને બોલાચાલી થઈ, જેનું મન દુઃખ રાખીને તમામ આરોપીઓ ઘર શોધતા શોધતા દુર્ગેશ ભરવાડ પાસે પહોંચ્યા. તેને ઉઠાવી લઈ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી કારમાં અપહરણ કરી લઈ ગયા અને તેને ખોટા કેસમાં ફિટ કરાવી દેશે તેવી ધમકી આપી. ઉપરાંત પોલીસને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસમાં તમામ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ભુજમાં ગેરકાયદે દબાણો પર ફરી ગયું છે બુલડોઝર. ભુજમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી છે. સરકારી જમીન પર ખડકી દેવાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે. કચ્છના ભુજમાં વહેલી સવારથી જ બુલડોઝર વાળી થઈ હતી. ભુજ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરી દેવાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી, જેને લઈને સવારથી જ તંત્ર બુલડોઝર લઈને પહોંચી ગયું. જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ કાર્યવાહી કરી દબાણ હટાવવાની કામગીરી કરાતા